वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर त्रीजो तरंग 28मो भगवान श्रीहरि दिवाळीना दिवसोमां माणावदरना मुस्लिम नवाब एने प्रार्थना करी, प्रभु समाधिना दर्शन अमने करावो। भगवान श्रीहरि कहे छे, राजन आ बधो प्रताप अमारा गुरुदेवनो छे, एनी इच्छा होय एने समाधि थाय, एनी इच्छा न होय तेने समाधि नथी थती। अमे तो एमने संभारीए छीए, कार्य तो ए करे छे, अमे तो निमित्त मात्र छीए। आम महाराज वात करे सभामां समाधि करावी। कोने समाधि करावी? मूळजी लुवाणाने અને શેખ મિયાને, એવા ધાડપાડું માણસો, એવા તોફાની માણસો, એવા માથાભારે તત્વો, સત્તાને શાસન પણ જેનાથી થાકી ગયા હતા એવા માથાભારે માણસોને સમાધિ કરાવી। પાછું શું કર્યું? પેલો મૂળજી લુવાણો સમાધિમાં બેસી ગયો, કોઈ માને નહીં, આને સમાધિ। ધગધગતા અંગારા લાવ્યા, એના પગ ઉપર મૂકવામાં આવ્યા। અંગારા મૂક્યા એનું શરીર હલ્યું પણ નહીં, અંગારા ઓલાઈ જાય ત્યાં સુધી રહ્યા, ફરી અંગારામાં ગયા। માણાવદરના મુસ્લિમ નવાબ ગજેફર ખાન મહારાજનો હાથ પકડી, નહીં નહીં મહારાજ, બસ હવે બહુ કરવાની જરૂર નથી, હવે ખબર પડી ગઈ તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણ છો। એટલું જ નહીં, આ બંને માણસો સમાધિ તો થઈ, ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો, સ્વભાવો છૂટી ગયા, પાપ છૂટી ગયા, અધર્મ એનો ટળી ગયો, અજ્ઞાન એનું દૂર થયું। આ દ્રશ્ય જોઈને મુસ્લિમ નવાબ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે, પ્રભુ ધર્મો ઘણા છે પણ બધી જગ્યાએ કંઈક પાખંડ દેખાય છે, આપે જે આ ધર્મની મર્યાદાઓ બાંધી છે એમાં ખરેખર જીવોનું કલ્યાણ મને દેખાય છે। શું કહે છે રાજા સાંભળો, આપ ધર્મ તેઓને તેઓ વિશુદ્ધ રહે તેવી વાત કરો છો, તમારી વાણીમાં તમારા વર્તનમાં ધર્મને મજબૂત કરવાની જ વાતો છે। જ્યાં ધર્મ હોય છે ત્યાં મોક્ષ રહે છે, ધર્મ વિના તો જીવ જમપુરીમાં જ જાય છે। સમુદ્રના ઉપર પાળ બાંધે એવા સમર્થ હોઈ શકે, આકાશમાં ઉપર ઊંચે ચઢવાનો ઉપાય કરી શકે એવા પણ સમર્થ હોઈ શકે, પણ ધર્મની પાળ કોઈએ બાંધી હોય એવું સાંભળ્યું નથી। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા, ઉડતા પંખીઓને જોઈ અ મેન હેઝ લર્ન હાઉ ટુ ફ્લાય ઇન ધ એર, તરતા માછલાઓને જોઈ અ મેન હેઝ લર્ન હાઉ ટુ સ્વિમ અંડર ધ વોટર, સબમરીન બનાવી।
પણ ટિલ ધીસ ટાઈમ અ મેન હેઝ નોટ લર્ન હાઉ ટુ લીવ ઓન ધ ફેસ ઓફ અર્થ. આકાશમાં ઉડતા શીખી ગયો, પાણી નીચે દરિયાના પેટાળમાં તરતા શીખી ગયો, પણ હજી સુધીનો માણસ આ પૃથ્વી ઉપર રહેવાનું નથી શીખ્યો. એટલા માટે તો ગધેડાને કેવું ન પડે તું ગધેડો થા, બળદને ન કેવું પડે તું બળદ થા. વાતે વાતે ટોકવો પડે, રોકવો પડે કેવળ એક જ વ્યક્તિને કે તું માણસ થા. ઉમાશંકર જોશી, આપણે માણસ થઈએ તો પણ ઘણું છે, તકલીફ જ ત્યાં છે. દસમાની એક્ઝામ આપીને હોય, બારમાની એક્ઝામ આપીને સીધો મેડિકલમાં જઈને ડોક્ટર થયો હોય ને એ ઓપરેશન કરે થાય શું? આપણા ઇન્ડિયામાં છે એવા ઘણા બધા 40% વાળા 45% વાળા એ ડોક્ટર થાય, શું કરે? શું કરે દાદા? લોકોના પૈસા અને પ્રાણ બે લઈ લે. આજે સમાજની દુર્દશા આવી કંઈક છે. ગજેફર ખાન મુસ્લિમ નવાબ છે, પણ સમાજના ચિત્રને જાણે છે, સમાજની વાસ્તવિકતાને નિહાળી છે. એણે ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ દરિયાને બાંધવો, દરિયા ઉપર પાળ કરવી પોસિબલ છે, આકાશના કિનારા શોધી કાઢવા પોસિબલ છે, પણ ધર્મની મર્યાદાઓ મજબૂત કરવી, ધર્મની પાળો બાંધવી આ અઘરું છે. નથી લાગતું? આપ એ કામ કરો છો. અવની પર્યાવી વાલે એ સતસંગ સ્થાપ્યો, હરે જનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસે વાલો આવ્યા અવની પર. અક્ષરધામમાંથી આ અવની પૃથ્વી ઉપર આપ પધાર્યા સેના માટે? સત્સંગની સ્થાપના કરવા માટે. તમે સત્સંગની મર્યાદાઓ કરી. કેવી મર્યાદા? પડી વસ્તુ કોઈની હાથે ન વજાલે. દાખલા તો સત્સંગના તમે જુઓ. સત્સંગની મર્યાદા ભગવાન શ્રીહરિએ કેવી કરી? ઇતિહાસને તમે જો વાંચો, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારની થોડી ઘણી ઘટનાઓ ટૂંકમાં લઈ લઈશ. ખ્રિસ્તી ધર્મના પાદરી બિશપ હેબર ઇંગ્લેન્ડથી મિશન લઈને આવે કે ઇન્ડિયાનો કોસ્ટલ ઝોન એને આપણે ખ્રિસ્તી બનાવી દઈએ, આખા ભારતને ખ્રિસ્તી બનાવવાનું મિશન. મહદઅંશે એ લોકો સફળ રહ્યા. એમાં બિશપ હેબરનું મિશન ગુજરાતનું હતું, ગુજરાતને કેવી રીતે ક્રિશ્ચિયન બનાવીએ. આવીને તપાસ કરે, ખબર પડી કે આ ગુજરાતમાં એક ક્રાંતિકારી એવા વ્યક્તિ છે સ્વામી નારાયણ, એ જો ખ્રિસ્તી બને. બીજી વાઘેલાનું પુસ્તક વાંચો તમે, કેટલું મોટું મિશન, સત્ય ઘટના છે. ભગવાન સ્વામિનારાયણ જો ગુજરાતમાં ન પ્રગટ થયા હોત ને તો આજનું ગુજરાત એ આખું જુદું ગુજરાત હોત. જે સાઉથમાં તમે નાગાલેન્ડ સિક્કિમ દશા જુઓ છો ને, કેરલા, એવી કઈ ગુજરાતની પરિસ્થિતિ હોત. બિશપ હેબર 2 વાર મહારાજને મળે, ખેડામાં અને નડિયાદમાં. ભગવાન શ્રીહરિનું કાર્ય, ભગવાન શ્રીહરિના આશ્રિતો, ભગવાન શ્રીહરિના સિદ્ધાંતો સાંભળી જાણી અનુભવી એટલો નિરાશ થાય, ઇંગ્લેન્ડ જાય, પોતાના ઇન્ડિયાની યાત્રાના અનુભવો લખે. આજે પણ શ્રીજી મહારાજ સમકાલીન એને લખેલી યાત્રાની પુસ્તક ઓનલાઈન મળે છે. એના ઓરિજિનલ શબ્દમાં તમે વાંચો, શું ક્રાંતિકારી કામ મહારાજે કર્યું. ઇંગ્લેન્ડનો વાઇસરોય, ઇંગ્લેન્ડનો તાજ એ સમયમાં કેટલો મોટો ગણાતો, સર જોન માલ્કમ ભારતમાં આવે. ઇંગ્લેન્ડનો વાઇસરોય, ભારત તો એના માટે ખંડિયો દેશ હતો, એક ગુલામ નાનો દેશ હતો. એકાદ વાર મુલાકાતે આવેલો, મુંબઈમાં છે, પણ સાંભળ્યું છે કે ગુજરાતની અંદર એક એવા ક્રાંતિકારી, એવા રિફોર્મર એક છે, વિઝનરી રિફોર્મર. આ ઓરિજિનલ શબ્દ છે સર જોન માલ્કમનો, ભગવાન સ્વામિનારાયણ માટે વાપરેલો, મળવા માટે ઈચ્છા દર્શાવે. 2 વાર પત્રો લખે, અમે સત્તાથી
શાસનથી, શસ્ત્રોથી, બંદૂકોથી જે કામ ન કરી શક્યા, ક્રાંતિ ન લાવી શક્યા, એ ક્રાંતિ, એ સત્ય, એ શાંતિ માત્ર ને માત્ર ઉપદેશથી? ઇમ્પોસિબલ. બંદૂકોથી જે શાંતિ ન આવે, ઉપદેશથી શાંતિ આવે? સમાજ સુધરી જાય, ખોટું કામ કરવાનું છોડી દે, કેવી રીતે પોસિબલ છે? અનુભવ્યું, જોયું, જાણ્યું, સામેથી ઈચ્છા દર્શાવી મહારાજને મળે રાજકોટમાં. જાણો છો ને તમે, બહુ લાંબી કથા નથી કહેતો, ભગવાન સ્વામિનારાયણે ધર્મની પાળો કેવી બાંધી હશે. લોયા ગામ ના એક કોળી ઘેલાભાઈ, ગરીબ, દુબળાને બે દુકાળ, એમાં દુકાળનો સમય, ગરીબ હતા ને દુકાળે હેરાન કર્યા, ગામ છોડી સુરત કમાણી કરવા જાય, ભૂખમરો હતો, ખાવાનું નહોતું મળતું, અને એને રસ્તામાં સોનાનો તોડો મળે, સોનાનું ઘરેણું મળે રસ્તામાં, સોનાની ઘરેણા પર ધૂળ નાખી દે, 10-15 ડગલા એના પત્ની પાછળ આવતા હશે. એણે કહ્યું, ભગત શું કર્યું, સોનું હતું, ધૂળ નાખી, મને એમ કે તું પાછળ આવે છે, તારું મન લલચાઈ ન જાય એટલે મેં ધૂળ નાખી. અને ત્યારે એના પત્ની એમ બોલ્યા, અરે ભગત, પડેલી વસ્તુ તો ધૂળ બરાબર છે, તમે ધૂળ ઉપર ધૂળ શું કામ નાખી? સમજણ તો જુઓ. બાકી પત્ની કે, એવું કર્યું, હું જાઉં છું પાછી. રુગ્નાથપુરના અર્જણ ભગત દીકરીના લગ્ન લેવાય, લગ્ન નક્કી થાય, સામે બધું કહેવામાં આવે, બધું બરાબર છે, પણ તમારી દીકરીના ગાલ ઉપર એક કાળો તલ છે, હશે? ભગતે બહુ ધ્યાનથી વાત ન કરી, કેમ હશે હશે કરો છો? અર્જણ ભગત કહે, અમારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એટલે અમે ક્યારેય પણ બુદ્ધિપૂર્વક અમારા સમીપ સંબંધની સ્ત્રી હોય ઉપર પણ નજર કરીને જોતા નથી, એટલે મારી દીકરીનું મોઢું કેવું છે, એના ગાલ ઉપર કાળો તલ છે કે નહીં, મને ખબર નથી. વિચારો તમે, ભગવાન સ્વામિનારાયણના ગ્રહસ્થ આશ્રિતો આ કક્ષાના હતા. આજની દુનિયા, બોલો, વાત કરી શકાય? આ બધી વાતો ક્યાં? ભગવાન શ્રીહરિનું ધર્મનું કાર્ય હતું. કેવું ધર્મનું કાર્ય? અરે પેલો ગોવો ભંગી જૂનાગઢનો, ભંગીથી ઉતરતી બીજી કોઈ જાત ખરી? અને એમાં નાગર બ્રાહ્મણ ત્યાં નોકરી કરે, ઘરમાં કઢી વધી, એ બ્રાહ્મણ પત્નીએ દયા કરીને નોકરને આપી લો કઢી. પેલો ગોવિંદ, ગોવિંદ નામ, પણ ગોવિંદ કે નહીં, ગોવો જ કે, ભંગી હતો એટલે ગોવો કે, હાથ જોડીને બા રાજી રહેજો, તમારી કઢી મને નહીં ખપે. ઊંચામાં ઊંચી બ્રાહ્મણની જ્ઞાતિ એટલે નાગર બ્રાહ્મણ, અને એને એક ભંગી શું જવાબ આપે? આ ક્રાંતિકારી કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું. લીંબડી ગામના સગરામ અને શાર્દુલ વાઘરી હતા, બે વાઘરી હતા, ખબર છે ને તમને, કૂતરા પકડવાનું કામ કરતા લીંબડીના ઠાકોર માટે. ઉતરતા માણસો, ઉતરતું કામ, પણ ભગવાન શ્રીહરિના યોગ્ય કરીને કેવા વાઘરી વૈષ્ણવો બની ગયા. સમાજની કહેવત હતી, વાઘરી વૈષ્ણવ બને નહીં, લેખ ઉપર મેખ મારી દીધી. હું કહેવા એ માંગુ છું, એટલે આ રાજા કહે છે, પ્રભુ, મોક્ષ તો ધર્મમાં છે, જ્ઞાતિમાં નથી. શું બ્રાહ્મણને ત્યાં જન્મે એટલે મોક્ષ થવાનો થવાનો? આ જ્ઞાતિવાદ, આ સમાજવાદ, આ બધું તો માણસે ઊભું કરેલું છે, બાકી કલ્યાણ ખરેખર ધર્મમાં છે. બ્રાહ્મણનો દીકરો હશે પણ ધર્મનું આચરણ નહીં કરે, આ લોકમાં ભલે પૂજ્ય ગણાતો હશે પણ ઉપર તો એ અધમ જ છે. ભલે અધમ કુળમાં જન્મ છે પણ ધર્માત્મા છે, ધર્મમય જીવન છે. આ લોકમાં ભલે નાનું સ્થાન છે પણ ઉપર તો એનો મહિમા એટલો જ છે. ભગવાન સ્વામિનારાયણે આ કામ કર્યું. રાજા કેવી સરસ પ્રાર્થના, એક મુસ્લિમ નવાબ કેવી પ્રાર્થના કરે છે, આમ વિચારો તમે. પ્રભુ, ધર્મની પાળો બાંધવી, સમુદ્રને બાંધવો સહેલો છે, આકાશને બાંધવું સહેલું છે, પણ ધર્મને બાંધવો સહેલો નથી. અને માણસનું મન ખરેખર ચંચળ છે, ખરેખર. આવી રીતે મંદિરમાં આવી બેસો, વાતો સાંભળો, થોડી વાર તો એમ જ થાય મંદિરમાં રહી જ જવું છે અમારા ઘનશ્યામ દાદાની જેમ,
એ મૃગેશભાઈ એમ થાય કે ચાલો અઠવાડિયે એકવાર આવી જ જઈએ સભામાં, આવી સભા મળે આપણને, પણ ઘરે જઈને ઓનલાઈન સાંભળવાનો ટાઈમ ન મળે. બોલો, માયા તો જુઓ કેવી નઠારી છે. એક સમજવા જેવી વાત છે, કોઈ પણ પરિવર્તન બે રીતના હોય, અંગ્રેજીમાં કહું ટેમ્પરરી અને પરમેનન્ટ. શાસ્ત્રમાં એને બહુ સરસ દ્રષ્ટિ એવા, યોગિક પરિણામ અને શાશ્વત પરિણામ. યોગિક એટલે ટેમ્પરરી પરિણામ, શાશ્વત એટલે પરમેનન્ટ રિફોર્મિંગ. જેવી રીતે પાણી એ બરફ બને છે, પાણી ચંચળ છે, અસ્થિર છે, દ્રવ એનો સ્વભાવ છે, દ્રવત્વ વહેવું. પોતાના બધા સ્વભાવ છોડીને પાણી બરફ બને છે, પણ એ બરફ કેટલી વાર રહે? એને પાછા સૂર્યનો પ્રકાશ નથી મળ્યો ત્યાં સુધી. એમ જગતના બધા પરિવર્તનો કેવા છે? આ બરફ જેવા. સમજી ગયા તમે? યોગિક પરિણામો છે, શાસ્ત્ર એમ કહે છે. સંતોની સભામાં આવે, લોયાધામ મંદિરમાં બેઠા હોય, આવી કથા સાંભળે, એમ થાય બસ હવે તો હરિનામ જપી લેવું છે, બસ બીજું કંઈ કરવું, બહુ કર્યું, વૃત્તિઓ પાછી હંકેલવી લે છે. અને કથા પૂરી થાય, એકાદ ફોન આવ્યો ને જે પછી તમારે હે બેચારને તો અસ્ત્રા વિના મૂંડી નાખે. બોલો, અઘરું છે ને? ક્ષણિક પરિણામો છે. પાણીમાંથી બરફ થાય છે એ ક્ષણિક પરિણામ છે, યોગિક પરિણામ છે. પણ દૂધમાંથી દહીં થાય છે એ શાશ્વત પરિણામ છે, પરમેનન્ટ ચેન્જ છે. એકવાર દૂધમાંથી દહીં બની ગયું, પછી ગમે એટલી મહેનત કરો દહીંમાંથી દૂધ બને ખરું? ન બને. ભગવાન સ્વામિનારાયણે એવું પરિણામ આ સમાજને આપ્યું, આ સમાજમાં એવો ચેન્જ ભગવાન લાવ્યા કે જે ચેન્જ ક્યારેય પણ ચેન્જ ન થયો. વાઘરી વૈષ્ણવ બન્યા, હરિજન હતા એ હરિભક્ત બન્યા, અરે જેતલપુરની વેશ્યા લક્ષ્મીબાઈ વેશ્યા હતી. આખી કથા તમે ઘણી વાર સાંભળી એટલે બહુ જાજી નથી કેતો. યજ્ઞની અંદર ભગવાન શ્રીહરિ એની સેવા સ્વીકારી, કૃપાદ્રષ્ટિ કરી, એના ઘરે પધરામણી કરી, અને એક વેશ્યા વૈરાગણ બની જાય. કહેવા એ માગું છું, એમણે એવું કાર્ય કર્યું કારણ કે આત્યંતિક કલ્યાણનો માર્ગ ખોલવા માટે મહારાજ પધાર્યા હતા. અને આત્યંતિક કલ્યાણનો માર્ગ તો જ ખુલ્લો થાય, ધર્મ પાળે તો. ચાર વસ્તુ છે, ધર્મ યાદ રાખજો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર વસ્તુને પુરુષાર્થ કહેવાય. પુરુષૈહિ કર્મભિહિ અર્થ્યતે ઇતિ પુરુષાર્થઃ. આખી દુનિયાના માણસો આ ચારમાંથી એક જ વસ્તુ ઈચ્છે છે, કાં ચારને ઈચ્છે છે, કાં બેને ઈચ્છે છે, ધર્મ. બીજા નંબરમાં શું છે? અર્થ. અર્થ એટલે શું થાય? પૈસા. એકદમ સમજી ગયા દાદા, બધા સમજી ગયા. ત્રીજા નંબરમાં છે કામ, મોજ શોખ ઈચ્છા ભોગ આ બધું. અને ચોથું છે મોક્ષ. આ ઓર્ડર છે, ધીસ ઇઝ ધ સિક્વન્સ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એ બીજ છે, દેખાતું નથી, જમીનમાં દટાયેલું છે, એનું પ્રત્યક્ષ પરિણામ કંઈ દેખાતું નથી. તમે 17 વાર હાથ ધોયે એનું પ્રત્યક્ષ પરિણામ શું દાદા? ધર્મ બીજ છે. ધર્મની મર્યાદામાં રહીને અર્થ એટલે પૈસા જો ભેગા કરે, શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું, ધર્મ એ બીજ છે, અર્થ પૈસા ઇકોનોમી એ થડ છે. ઝાડ તૈયાર થાય ત્યારે શું આવે? પહેલા થડીઓ આવે. કામ ઈચ્છા એ બ્રાન્ચ છે, ડાળીઓ છે. અને ઈચ્છા કેટલી બધી હોય? ઘરમાં 1000 રૂપિયા આવે, લાખ ઈચ્છા થાય, તકલીફ એની જ છે ને. 1000 રૂપિયા આવે, 900 જ ઈચ્છા હોય તો પૂરી થઈ જ જાય બધાની. એક મિલે 10-20 કો ચહીએ, 20 મિલે 7-10 ચહીએ, આ તકલીફ છે ને. 1000 આવે તો લાખ, લાખ આવે તો કરોડ, કરોડ આવે તો અબજ, અબજ આવે તો પછી એનાથી આગળ મિલિયન માંથી બિલિયન, બિલિયન માંથી ટ્રિલિયન, ટ્રિલિયન માંથી પછી આગળ શું આવે ભગત? હે, કેબી માંથી એમબી, એમબી માંથી કહેવાય છે જીબી, જીબી માંથી ટીબી, પેલો ટીબી થાય ને આ ટીબી થાય, બે ટીબી. કેવું લોકોએ ગોતી કાઢ્યું બોલો. આપણી કથામાંથી પાછા વાત ગ્રહણ કરે, સ્વામી તમે નથી કીધું કે ઊંચા સ્વપ્ન જોવા, ઊંચું નિશાન તાકો. એટલે ભાઈ આમાં ટીબીમાં નહીં,
બિલિયનર ટ્રિલિયનર માટેની વાત નથી, ભગવાનની ભક્તિની વાત છે. ધર્મ એ બીજ છે, અર્થ એ થડ છે, કામ ઈચ્છાઓ ભોગ વાસનાઓ એ બ્રાન્ચિસ છે, અને મોક્ષ એમાં લાગતું ફળ છે. તમારા કર્મના ઝાડને તો જ મોક્ષનું ફળ આવશે કેના મૂળમાં ધર્મ હોય. પૈસા કમાવ ધર્મને સાથે રાખીને. સાંભળજો, પૈસા કમાવામાં એક જ શરત છે, કેટલી? ધર્મને સાથે રાખીને. પણ કામ ભોગ ઈચ્છા માટે બે શરત છે. ઈચ્છા એટલી જ રાખો, ભોગ એટલા જ ભોગવો જેમાં ધર્મ પણ સંમતિ આપતી હોય, ધર્મની પણ સંમતિ હોય, અને સાથે સાથે અર્થ એટલે પૈસા પણ તમારા એટલા જ હોય કેપેસિટી પ્રમાણે. ધર્મની મર્યાદામાં અર્થ ભેગું કરે, ધર્મને અર્થ આ બંનેની સાથે રાખીની મર્યાદામાં કામ ભોગ ભોગવે તો શાસ્ત્ર એમ કહે છે એના કર્મના વૃક્ષને મોક્ષરૂપી ફળ લાગે છે. જ્યાં ધર્મ છે ત્યાં મોક્ષ છે. અરે શ્રીજી મહારાજની જ વાત તમે જાણો છો, વચનામૃતનો સિદ્ધાંત છે. આજે વચનામૃત જયંતિ છે, 196 વર્ષ પહેલા મહારાજ વચનામૃત બોલ્યા છે. આજનો દિવસ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે સૂર્યોદય સમાન કહી શકાય. ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, એકાંતિક ધર્મની સ્થાપના એમનું મિશન હતું. તીર્થયાત્રા કરી, સદાવ્રતો કર્યા, મોટા યજ્ઞો કર્યા, મોટા સમયાઓ, આ બધું ભગવાનનું આનુષંગિક કાર્ય હતું. મુખ્ય કાર્ય, મુખ્ય પ્રયોજન એમનું હતું એકાંતિક ધર્મની સ્થાપના. ભગવાન શ્રીહરિને લાગ્યું હવે એકાંતિક ધર્મ સ્થપાઈ ચૂક્યો છે, એના સિદ્ધાંતો આત્યંતિક કલ્યાણનો માર્ગ એમણે પ્રગટ કર્યો, રજૂ કર્યો. આજના દિવસથી સંતોની ધર્મશાળામાં અડધી રાત્રે સભા થઈ. મૃગેશભાઈ, આજથી 196 વર્ષ પહેલા અડધી રાત્રે આપણે દિવસે સભા કરવી હોય તો કેટલી પત્રિકા છાપીએ, પણ કેટલું આયોજન કરવું પડે. અણધારી રીતે મહારાજ આવે, સંતો કુંડાળે વળી જાય. મહારાજ કેમ પધાર્યા? મહારાજ કે મારે એક પ્રશ્ન પૂછવો છે. બોલો ને મહારાજ, કઠણમાં કઠણ સાધન કયું? આ પ્રશ્ન મહારાજે અડધી રાત્રે પૂછ્યો છે. તપ કરવું, જપ કરવું, વૈરાગ્ય રાખવો, દાન કરવું, યજ્ઞ કરવો, કઠણમાં કઠણ સાધન કયું? સંતોએ એટલા બધા જવાબ આપ્યા અને છેવટે હાથ જોડ્યા, મહારાજ તમે કહો. મહારાજે કહ્યું, સંતો મનની અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી એના કરતા બીજું કોઈ કઠણ સાધન નથી. કેવી માન, કેટલી ગજબની વાત કરી! અને એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. આ પહેલું વચનામૃત અને છેલ્લામાં છેલ્લું વચનામૃત વિશલ્યકરણી ઔષધિનું વચનામૃત. ભગવાન રામચંદ્રજીને શલ્ય વાગ્યા છે, હનુમાનજી વિશલ્યકરણી ઔષધિ લઈને આવે છે. ભગવાન શ્રીને રામના શરીર લગાવવામાં આવે તો ઓટોમેટિક શલ્ય અંદર લાગ્યા હતા, બહાર નીકળી ગયા. મહારાજ એમ કહે, બસ એવી જ રીતે આત્મનિષ્ઠા અને પરમાત્માના મહાત્મ્યનું જ્ઞાન, આ બે જ્યારે જીવને થાય ને ત્યારે માયાના શલ્ય જે વાગ્યા છે ને એની મેતે નીકળી જાય. કયા શલ્ય? ભોગ ભોગવાની ઈચ્છાઓ. જોયું, આ કામ, આ ભોગ, આ વાસના, આ ઈચ્છાઓ છે ને માણસની આખી જિંદગી દુઃખનું કારણ જ એ છે. ભગવાન શ્રીહરિએ ધર્મની મર્યાદાઓ એવી મજબૂત કરી, આ પાળો એવી સરસ બનાવી, સહજ આ સત્સંગમાં આવે, રસ્તે આગળ વધતો જાય એટલે ધર્મના માર્ગે મજબૂત થતો જ જાય. પણ ક્યારેક ક્યારેક આપણા સત્સંગમાં થાય, વચનામૃત વાંચે, સંતોની કથા સાંભળે, મહિમાની વાતો સાંભળે, ત્યારે એને ભક્તિનો મહિમા થાય, ધર્મનો મહિમા ચૂકાઈ જાય. વચનામૃતમાં મહારાજ કે સંતોએ જ્યારે આવી રીતે વાત કરી, મહિમાના ઓથે કરીને ધર્મને ખોટા કર્યા, મહારાજ કે છાના નાસ્તિક શું કે છું, આટલું ખીજાઈ ગયા. મહારાજ પણ કહેતા, ભક્તિ મારા મા છે, ધર્મ મારા પિતા છે, ભક્તિ દેવી પતિવ્રતા છે. જ્યાં ધર્મ હશે ત્યાં જ ભક્તિ હશે સાચી, અને ધર્મ ને ભક્તિ બંને હશે ત્યાં જ ઘનશ્યામ મહારાજ હશે. માટે ધર્મ રાખીએ. ગજેફરખા બહુ સરસ પ્રાર્થના કરે છે, થોડી વાંચી આપણે. મહારાજને પ્રાર્થના કરે છે, હવે આપ ધર્મની પાળી એવી બાંધો યુગો જાય છતાં તૂટે નહીં,
આ ભૂમિ ઉપર આપના જેવા સમર્થ પુરુષ વારંવાર નથી આવતા. અત્યારે આ ભૂમિના ભાગ્ય અપાર છે, કારણ કે તેમાં આપનું વિચરણ થઈ રહ્યું છે. આપ જ્યાં સુધી આ ભૂમિ ઉપર હશો ત્યાં સુધી ફળ ફૂલ અન્ન અને રસનો પાર નહીં રહે. અને તમે જો આજે ગુજરાત સુખી સુખીને સુખી છે ને, જ્યાં મહારાજ ગયા ત્યાં સુખ, ઝેરી ભક્તો સત્સંગીથી આખી દુનિયામાં છાપ પડી ગઈ. નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો દુનિયાએ પણ જોઈ લીધું કે લીલા લેર આ લોકોને જ છે પ્લેનમાં ફેરા કરવાનું. લો પણ તમે કોઈ આવતા નથી, બોલો, સ્ટેજ આખું ખાલી છે. પણ જો કે મહારાજે તમને સુખ આપ્યું છે ને એટલું બધું, નહીં મોન્ટુ ભગત? આજ આપ કેટલાય યજ્ઞ કરો છો, ઇન્દ્ર આપને માટે વરસાદ કરે છે, પાપી લોકોને માટે વરસાદ નથી થતો, પાપીને માટે દુષ્કાળ જ આવે છે, રાજાઓ સુરક્ષા માટે કેટલા કિલ્લાઓને બુરજ કરાવે છે, તેના ઉપર તોપો ગોઠવી દે છે, રાજભવનને દરવાજે કરોડો હાથી ઝૂલતા રહે છે, છતાં કાળ તેને ચોટલીથી પકડીને ઉપાડી જાય છે. કાળનો ઘા ઘણો વિકરાળ છે, બ્રહ્માદિ દેવોને પણ પરવાળમાં બેહાલ કરી મૂકે છે. ચારે ધામમાં ધર્મના કોટ આપ બનાવો, આપના સંકલ્પથી થઈ શકશે. રાજા કે દેવોને આપના સમાન કહેવાય નહીં, વિષ્ણુ બ્રહ્મા શિવ પણ આપના સમાન કહેવાય નહીં. મેં મારા દિલમાં વિચારીને જોયું છે, આપની ગતિ બધાથી ન્યારી છે. ચંદ્રમા પાણીમાં દેખાય છે, છતાં પાણીથી દૂર છે. પાણીને તો ગ્રહણ કરી શકીએ, પણ ચંદ્રમા ગ્રહણ થતો નથી, તે તો તેને ઠેકાણે જ રહે છે. માછલી અને ચંદ્રમા બંને પાણીમાં છે, બંનેની ગતિ એક સમાન દેખાય છે, તેમાં માછલીને પકડી શકાય છે, ચંદ્રમા તો દૂર જ રહે છે. હે નાથ, આપ ચંદ્રમાના સમાન છો. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે, પાણી હલતું હોય, તે પણ માછલા જેવું જ લાગે, બાજુમાં માછલો, એ પણ માછલા જેવું લાગે. પાણીમાં રમતા માછલાને તમે પકડી શકો, પણ ચંદ્રના પ્રતિબિંબને પકડી ચંદ્ર સુધી પહોંચી શકો? ન પહોંચી શકો. એમ પ્રભુ, આપને કોઈ પકડવાને સમર્થ નથી. બીજા બધા દેવો, બ્રહ્મા આદિ સુધીના બધા દેવો માછલી જેવા છે, એને કોઈ પામી શકે, પકડી શકે? અમારી દોરી આપના હાથમાં છે, હવે આપ જેમ ચાહો તેમ કરી શકો છો. આજે અમારા ધન્ય ભાગ્ય છે, અત્યારે અમને આપના દર્શન થયા, આજ દિવાળીને દિવસે આપ મળ્યા. આવો લાભ ફરી ક્યારે મળતો નથી. આવી રીતે રાજા ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે છે. ધન્ય હમારે ભાગ, તુમ્હારે દર્શન, તુમ્હારે દર્શન ભય અબ હે. ધન્ય હમારે ભાગ, તુમ્હારે દર્શન ભય અબ હે. એસો ન આવહે લાગ, દિવારે દિન તુમહી મિલે. એસો ન આવહે લાગ, દિવારે દિન તુમહી મિલે. દિવારે દેવન તુમહી મિલે. દિવાળીનો દિવસ હોય, સામે ચાલીને આપ પુરુષોત્તમ નારાયણ અમારા ઘરના આંગણે, ગામના આંગણે પધારો. આવો લાભ કોને મળે? આ તો આપની અકારણ કરુણા છે. હે પ્રભુ, અમને આ લાભ મળ્યો છે. આવી રીતે મુસ્લિમ નવાબ ગજેફર ખાં માણાવદર ગામમાં ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં માણાવદરમાં દિવાળી અન્નકૂટ ઉત્સવ તથા બાટવાના નવાબ દર્શને અને તેમને સમાધિના દર્શન કરાવ્યા એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.